ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના રૂપિયા 1750, 950 અને 850માં ત્રણ જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે બે ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. નમસ્કાર, આજે 10 એપ્રિલ બુધવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આખરે કોંગ્રેસ છોડી દીધી છે. ઘણા સમયથી તેમના રાજીનામાની ચર્ચાઓ હતી. તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને રાજીનામું સોંપી દીધું છે. તેમના ભાજપ પ્રવેશ અંગેનું ચિત્ર હજી સ્પષ્ટ નથી. સુપ્રીમ કોર્ટ બહુચર્ચિત રાફેલ કેસ ફરીથી ખોલશે, જેમાં લીક થયેલા દસ્તાવેજોને પુરાવા માનવામાં આવશે. ચૂંટણીના સમયે સુપ્રીમ કોર્ટે મોદી સરકારને મોટો ઝટકો આપ્યો છે. ચૂંટણી પંચે પણ નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ પર રોક લગાવી છે. વિવેક ઓબરોય અભિનીત આ ફિલ્મ 11 એપ્રિલે રિલીઝ થવાની હતી. ચૂંટણી પંચે નમો ટીવી અંગે પણ ભાજપ પાસે જવાબ માંગ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જૂનાગઢમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. મોદીએ જનસભા સંબોધી હતી. તેમણે પ્રથમ વખત મતદાર બનનાર યુવાનોને ખુશ કરવા પ્રયાસ કર્યો હતો. દેશના શહીદોના સન્માનમાં ભાજપને મત આપવા અનુરોધ કર્યો હતો. બોલિવૂડના જાણીતા દિગ્દર્શક રાજકુમાર સંતોષી આજે જામનગર આવ્યા હતા. તેમના વિરુદ્ધ ચેક રિટર્ન કેસમાં 10 ફરિયાદો હતી. તેમણે જામનગરના આસામી પાસેથી કુલ 1 કરોડ ઉધાર લીધા હતા. આ રકમ પરત ન મળતા ફરિયાદ થઈ હતી, જે અંગે તેઓ આજે જામનગર કોર્ટમાં હાજર થયા હતા. આ કેસમાં 23 મેના દિને વધુ સુનાવણી થશે. જામનગર ટી પોસ્ટ દેશી કાફેમાં 13 એપ્રિલને શનિવારે રાત્રે 8 કલાકે દીવાને ખાસ મુશાયરો યોજાશે, જેમાં પ્રસિદ્ધ કવિ ખલીલ ધનતેજવી અને યુવા શાયર ઝુબેર અલી તાબિશ કાવ્યપાઠ કરશે. રંગકર્મી વિરલરાજ કાર્યક્રમના સૂત્રધારની ભૂમિકા નિભાવશે. નોબત આ કાર્યક્રમનું મીડિયા પાર્ટનર છે. શાયરીના ચાહકોને કાર્યક્રમમાં પધારવા હાર્દિક નિમંત્રણ છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.